કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 4 ભણીશું, સુંદર સુંદર. એના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. આ પ્રકૃતિ ગીતમાં કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર કહ્યા છે. તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. કે કવિ એવો વિચારે છે કે આ બધી પ્રભુએ જે બનાવ્યું છે એ બધું આટલું બધું સુંદર છે તો પ્રભુ પોતે પણ કેટલા સુંદર હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. મસ્ત સુંદર કાવ્ય છે, બધા ધ્યાન આપજો. સુંદર સુંદર સૂરજ, સુંદર ચાંદો, સુંદર સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. કે આ કુદરતની સુંદરતા જોઈને કવિનું મન નાચી ઉઠે છે અને એકાએક બોલી ઉઠે છે, સુંદર સુંદર. કે સૂરજ સુંદર છે, ચંદ્ર સુંદર છે, નદી સુંદર છે, સરિતા એટલે નદી, નદી સુંદર છે, સરોવર પણ સુંદર છે. કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. કે ભગવાને આટલી બધી વસ્તુ સુંદર બનાવી છે, ચાંદો, સૂરજ, સરિતા ને નદી, સરોવર બધું જ સુંદર છે, તો પ્રભુ પોતે કેટલા સુંદર હશે એવું મને મારા મનમાં થાય છે. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન વન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ઉષા એટલે પરોઢ, સવાર. નિશા એટલે રાત, રાત્રિ. વન જંગલ, ઉપવન એટલે બગીચો, વિભુ એટલે ભગવાન. તો કે ઉષા એટલે સવાર સુંદર છે, પરોઢ સુંદર છે, નિશા એટલે રાત્રિ પણ સુંદર છે, વન પણ સુંદર છે, ઉપવન પણ સુંદર છે, ગિરિવર એટલે પર્વતો, પર્વતો પણ સુંદર છે. તો મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, ભગવાન પોતે કેટલા સુંદર હશે. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમી. કે માછલી પણ સુંદર છે, પંખી પણ સુંદર છે, સુંદર ધરતી પણ છે, જમીન પણ સુંદર છે. સમીર એટલે પવન, પવન પણ કેવો છે, શાંત છે, શાંત શાંત પવન છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. તો કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે પણ કેટલા સુંદર હશે. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. કે કવિતા પણ સુંદર છે, આપણો જીવન છે એ જીવન પણ સુંદર છે, સુંદર તારા, તારા પણ સુંદર છે, આભ વિશાળ, વિશાળ આકાશ પણ સુંદર છે. હવે કેટલું બધું વિશાળ આકાશ છે, કેટલું સુંદર છે. રાત્રે આકાશમાં તારા દેખાય છે તો એ આકાશ છે, એટલું સુંદર દેખાય છે. તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. વિભુ એટલે પ્રભુ, ઈશ્વર, ભગવાન. તો ભગવાન પણ કેટલા સુંદર હશે એવું મને મારા મનમાં થાય છે. એ મને એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. કે ભાષા પણ સુંદર છે, આપણી આશા પણ સુંદર છે, આપણું હૈયું પણ સુંદર છે, અને માનવ પણ કેવા છે, સુંદર, બહુ મસ્ત છે. તો
પ્રભુ એટલે ભગવાન. મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે પણ કેવા સુંદર હશે એવું મને મારા મનમાં થાય છે. અહીં આપણું કાવ્ય પૂરું થયું. નીચે છે શબ્દ સમજૂતી. સરિતા નદી, વિભુ ભગવાન, ઉષા સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો. પરોઢ સવાર, નિશા રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત, સમીર પવન, હૈયું દિલ. તમારે તમારી નોટબુકમાં કાવ્ય અને શબ્દ સમજૂતી લખવાની છે. સ્વાધ્યાય છે અહીંયા. પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન એક છે કે આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? તો બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે. પ્રશ્ન ત્રણ, પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો પરોઢ અને રાત સુંદર છે એવો ભાવ કાવ્યની આ પંક્તિમાં વ્યક્ત થયો છે કે ઉષા સુંદર, નિશા સુંદર. ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, ઉપવન વન અને ગિરિવર, માછલી પંખી સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. પ્રશ્ન બે, ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. સૂરજ તો ચાંદો અહીં ઉદાહરણ આપેલું છે, એવી રીતે તમારે લખવાના છે અહીંયા. સરિતા સરોવર, ઉષા નિશા, આગ તારા, હૈયું માનવ, વન ઉપવન તેવી રીતે. પ્રશ્ન ત્રણ, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. તો અહીંયા સૂર્ય તો સૂરજ, આક જંગલ તો વન, પવન સમીર, આકાશ આગ, પ્રભુ વિભુ કાવ્ય કવિતા. પ્રશ્ન ચાર છે, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. પરોઢ જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવો મારા મનમાં થાય છે. તો આવશે અહીંયા ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં, એ કાવ્ય પંક્તિ અહીંયા આવશે. પ્રશ્ન પાંચ છે કે નીચેના શબ્દોના ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટા અવાજથી બોલવાના છે અને લખવાના છે. આ તમારી નોટબુકમાં જોઈ જોઈને લખવાનું રહેશે. પ્રશ્ન છ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એ આગળ કાવ્યમાંથી જોઈને તમારે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા શબ્દ ક્રમમાં તમારે ગોઠવવાના છે, શબ્દ કોષમાં ક્રમના ગોઠવવાના છે. તો છે નિશા પંખી, ઉપવન ગિરિવર, માછલી ધરતી. તો જવાબ આવશે પહેલા સ્વરથી શરૂઆત થાય, પહેલા સ્વર લેવાના હોય પછી વ્યંજન હોય. તો ઉપવન ગિરિવર ધરતી નિશા પંખી અને માછલી. તો અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે. તો તમારી નોટબુકમાં તમારું કાવ્ય, શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. અને બાજુમાં છે પુનરાવર્તન એક, એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, કમ્પલસરી લખવાનું છે. પુનરાવર્તન એકમાં પ્રશ્ન એક છે, પ્રશ્નોના જવાબ છે, એક એક વાક્યમાં એ લખવાના છે. પ્રશ્ન બેમાં સાચા વિકલ્પ સામે સાચું કરો તે લખવાનું છે. પ્રશ્ન ત્રણમાં શબ્દ રમત છે, સૂચના પ્રમાણે કરવાની છે. અહીંયા આપ્યું છે લીમડો, ડોલ, લખોટી, એનાથી આગળ શું આવશે? છેલ્લો શબ્દ હોય ડો, તો ડો પરથી ડોલ, લ પરથી લખોટી, ટી પરથી ટીકા, કા પરથી કાતર. એ જે તમારે આગળ શબ્દો લખવાના રહેશે. પ્રશ્ન ચાર, સામાનાર્થી શબ્દો છે.
પ્રશ્ન 5 વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 6 માં રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન 7 માં પંક્તિઓને ક્રમમાં ગોઠવીને તમારે લખવાની છે. અહીંયા આડી અવળી છે, તમારે એને ક્રમમાં ગોઠવવાની છે અને તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પ્રશ્ન 8 માં ઉખાણા બનાવો અને મેળવીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે ઉખાણા બનાવવાનો છે, સામે એનો તમારે સાચો જવાબ લખવાનો છે. પ્રશ્ન 9 માં તમારા ઘરમાં કે શાળામાં જોવા મળતા સમાયકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી તમારે બનાવવાની છે. તમારી યાદી જે હોય લખવાનું છે કે વર્તમાનપત્રો કયા કયા તમારા ઘરે આવે છે, તો ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે વગેરે. પુસ્તકો કયા કયા છે તમારા ઘરે શાળામાં, તો રામાયણ, મહાભારત, સરસ્વતી ચંદ્ર, સત્યના પ્રયોગો, હેરી પોટર વગેરે વગેરે, એટલે તમારે લખવાના છે. પ્રશ્ન 10 છે કે નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો. કે જ્યાં વિરામ ચિહ્ન, અલ્પ ચિહ્ન નથી એ તમારે ફરીથી નોટમાં તમારે પેરેગ્રાફ લખો, એટલે જે ચિહ્ન કરવાના છે એ કરીને તમારે લખવાનું રહેશે. આ રીતે આપણે અહીંયા કાવ્ય પૂરું થાય છે. મેં તમે જે કહ્યું કાવ્યચારમાં લખવાનું કહ્યું છે, એકવાર તમે ફરીવાર કહી દઉં છું, બધા મિત્રોએ ફરજિયાત લખવાનું છે. તમને આગળના પાઠ 1, 2, 3 નું સ્વાધ્યાય લખેલું હશે અને કાવ્ય 4 નું પણ લખવાનું છે. પહેલું તો કાવ્ય લખવાનું છે. કાવ્ય લખાઈ જાય એટલે શબ્દ સમજૂતી છે. શબ્દ સમજૂતી પછી સ્વાધ્યાય લખવાનું છે. આખું સ્વાધ્યાય નોટમાં લખાઈ જાય એટલે પુનરાવર્તન 1 છે એ પણ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં કમ્પલસરી લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.